Hello everyone, welcome to Joseph Tuition Classes YouTube channel. Today we are learn all tenses in short. એટલે કે આજે આપણે બધા જ ટેન્સોને શોર્ટમાં શીખીશું, એટલે કે ટૂંકમાં શીખીશું. તમારે એક્ઝામ રિલેટેડ જેટલું યાદ રાખવાનું છે એ પ્રમાણેનો મેં આ ટેન્સ રિલેટેડ વિડિયો બનાવ્યો છે. તો સૌપ્રથમ આપણે ટેન્સની શરૂઆત કરીએ. પ્રથમ ટેન્સ છે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એટલે કે સાદો વર્તમાન કાળ. તો એના કીવર્ડ્સ એટલે કે ઓળખરૂપ શબ્દો જોઈએ તો એવરીડે, ડેલી, ઓલવેઝ, ઓફન અને યુઝ્યુઅલી. હવે એની જોઈએ સેન્ટેન્સ પેટર્ન, એટલે કે વાક્ય રચના. તો સબ્જેક્ટ એક્ટિવ વોઇસ ની વાક્ય રચના છે, સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ, એટલે કે કર્તા વત્તા ક્રિયાપદ વત્તા કર્મ. પેસિવ વોઇસ ની વાક્ય રચના જોઈએ તો ઓબ્જેક્ટ પ્લસ ઇઝેમાર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ બાય દ્વારા કર્તા કર્મનું સ્થાન લેશે, એટલે કે બાય પ્લસ સબ્જેક્ટ. ઓકે, સેકન્ડ જોઈએ તો ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ, એટલે કે સાદો ભૂતકાળ. એના ઓળખરૂપ શબ્દો છે અગો, યસ્ટરડે, એના પછી લાસ્ટ પ્લસ ટાઈમ. આ યાદ રાખવાનું તમારે, એટલે લાસ્ટ પછી કોઈ પણ સમય સૂચક તો શબ્દ હોય તો તમારે સમજવાનું કે આ સાદા ભૂતકાળનો ઓળખરૂપ શબ્દ છે. હવે એના પછી જોઈએ સેન્ટેન્સ પેટર્ન, એટલે કે વાક્ય રચના. વાક્ય રચનામાં જોઈએ તો એક્ટિવ વોઇસ ની વાક્ય રચના, સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ક્રિયાપદનો ભૂતકાળનો રૂપ, એટલે કે જે વર્બ છે એ ક્રિયાપદનો ભૂતકાળનો રૂપ છે, પ્લસ ઓબ્જેક્ટ એટલે કર્મ. એના પછી જોઈએ પેસિવ વોઇસ ની વાક્ય રચના, તો ઓબ્જેક્ટ પ્લસ વોઝ ઓબ્લિક વેર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ, એટલે બાય દ્વારા કરતા છે એ કર્મનું સ્થાન લેશે. ઓકે, હવે આપણે જોઈએ સાદો ભવિષ્યકાળ, એટલે કે ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ. તો એના ઓળખરૂપ શબ્દો જોઈએ ટુમોરો, નેક્સ્ટ વીક, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ યર, એટલે કે નેક્સ્ટ પ્લસ ટાઈમ, એટલે કે નેક્સ્ટ પછી સમય સૂચક તો શબ્દ આવે એટલે સમજવાનું કે ભવિષ્યકાળનું વાક્ય છે. એના પછી જોઈએ એક્ટિવ વોઇસ ની વાક્ય રચના, તો સબ્જેક્ટ એટલે કે કર્તા પ્લસ સેલ ઓબ્લિક વી પ્લસ ક્રિયાપદનો મૂળ અને પ્લસ ઓબ્જેક્ટ એટલે કર્મ. પેસિવ વોઇસ ની વાક્ય રચના જોઈએ તો ઓબ્જેક્ટ એટલે કે કર્મ પ્લસ સેલ ઓબ્લિક વિલ અને એને લાગશે બી, એટલે સેલ બી વત્તા વિલ બી પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂતકૃદલ પ્લસ બાય દ્વારા સબ્જેક્ટ એટલે કે બાય દ્વારા કરતા છે એ કર્મનું સ્થાન લેશે. એના પછી જોઈએ ચાલુ વર્તમાન કાળ, એટલે કે ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. તેના ઓળખરૂપ શબ્દો જોઈએ તો એટ ધીસ ટાઈમ, નાવ, લુક, સી, વોચ, રન, લિસન, એટ પ્રેઝન્ટ, આ બધા જ એના ઓળખરૂપ શબ્દો છે. એની વાક્ય રચના જોઈએ તો એક્ટિવ વોઇસમાં સબ્જેક્ટ એટલે કે કર્તા પ્લસ ઇઝેમાર પ્લસ વર્બ પ્લસ એટલે કે ક્રિયાપદ પ્લસ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ. ઓકે, પેસિવ વોઇસમાં જોઈએ તો ઓબ્જેક્ટ એટલે કે કર્મ પ્લસ ઇઝેમાર પ્લસ બીઈંગ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ બાય દ્વારા સબ્જેક્ટ એટલે કે બાય દ્વારા કરતા છે એ કર્મના સ્થાને જશે. આગળ જોઈએ તો પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ. એના ઓળખરૂપ શબ્દો છે ધેન, એટ ધેટ ટાઈમ, વેન અને વાય. હવે જોઈએ એની સેન્ટેન્સ પેટર્ન. એક્ટિવ વોઇસમાં છે સબ્જેક્ટ પ્લસ વોઝ ઓબ્લિક વેર પ્લસ વર્બ પ્લસ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ. પેસિવ વોઇસમાં જોઈએ તો ઓબ્જેક્ટ એટલે કે કર્મ પ્રથમ આવશે પ્લસ વોઝ વેર પ્લસ બીઈંગ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એટલે ભૂતકૃદલ અને બાય પ્લસ સબ્જેક્ટ એટલે કે બાય દ્વારા કરતા કર્મના સ્થાને થશે. ઓકે, હવે જોઈએ નેક્સ્ટ. નેક્સ્ટ ટેન્સ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ. તો પૂર્ણ વર્તમાન કાળના ઓળખરૂપ શબ્દો જોઈએ તો એવર, નેવર, એટ, સિન્સ, જસ્ટ, ફોર, ઓલરેડી, આ બધા જેના ઓળખરૂપ શબ્દો છે. ની વાક્ય રચના જોઈએ તો એક્ટિવ વોઇસમાં સબ્જેક્ટ પ્લસ એટલે કર્તા પ્લસ હેવ ઓબ્લિક હેઝ એટલે કે કર્તાના પ્રમાણે હેવ અથવા હેઝ આવશે પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂતકૃદલ પ્લસ ઓબ્જેક્ટ એટલે કર્મ. એના પછી જોઈએ પેસિવ વોઇસ ની વાક્ય રચના, ઓબ્જેક્ટ પ્લસ હેવ ઓબ્લિક હેઝ પ્લસ બીન
प्लस पास्ट पार्टिसिपल प्लस बाय प्लस सब्जेक्ट ये बाय द्वारा कर्ता कर्मना स्थाने जशे एना पछी जो मानका ले पास्ट परफेक्ट टेंस तेना अवलोकन शब्द त्रण ज छे बिफोर आफ्टर अने वे आ त्रण तमारे याद राखवाना थशे एना पछी एक्टिव वॉइस नी वाक्य रचना जोईए तो सब्जेक्ट એટલે કે કર્તા પ્લસ હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ ઓબ્જેક્ટ પેસિવ વોઇસ માં જોઈએ તો ઓબ્જેક્ટ એટલે કર્મ પ્લસ હેડ પ્લસ બીન પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એટલે ભૂતકૃત પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ એટલે કે બાય દ્વારા કર્તા કર્મના સ્થાને જશે અને એના પછી જોઈએ તો ફ્યુચર પરફેક્ટ ટેન્સ એટલે પૂર્ણ ભવિષ્યકાળ એના ઓળખરૂપ શબ્દ આપતો એક જ છે બાય પ્લસ ટેન એટલે બાય પછી સમય સૂચક તો શબ્દ આવે એટલે સમજવાનું કે સાદા ભવિષ્યકાળનું વાક્ય છે અને એક વધારાનો શબ્દ છે બિફોર આ પણ તમારે યાદ રાખવાનું એના પછી એક્ટિવ વોઇસની વાક્ય રચના જોઈએ તો સબ્જેક્ટ એટલે કે કર્તા પ્લસ સેલ ઓબ્લિક વિલ પ્લસ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ ઓબ્જેક્ટ એટલે કે કર્મ પેસિવ વોઇસમાં જોઈએ તો ઓબ્જેક્ટ એટલે કે કર્મ પ્લસ સેલ ઓબ્લિક વિલ પ્લસ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ બાય દ્વારા કર્તા કર્મના સ્થાને એટલે બાય પ્લસ સબ્જેક્ટ ઓકે અને છેલ્લો ટેન્સ છે ફોર પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાનકાળ એના ઓળખરૂપ શબ્દો બે છે સિન્સ અને ફોર એની એક્ટિવ વોઇસની વાક્ય રચના જોઈએ તો સબ્જેક્ટ એટલે કે કર્તા પ્લસ હેવ ઓબ્લિક હેઝ પ્લસ બીન પ્લસ વર્બ પ્લસ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ એટલે કે કર્મ અને આનું પેસિવ થતું નથી ક્લિયર વિદ્યાર્થી મિત્રો આ ટેન્સીસ ને મેં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓની એક્ઝામ રિલેટેડ જે રીતે ટેન્સ નો ઉપયોગ એમના એક્ઝામ માં જે ગ્રામર ના ટોપિક માં થાય છે તેને ધ્યાનમાં રાખીને બનાવ્યો છે એટલે તમે આને બરોબર કન્ડસ્ટ કરજો એને યાદ રાખજો એટલે તમારે એક્ઝામ રિલેટેડ જે જે ગ્રામર ના મુદ્દાઓ છે તેમાં તમને બહુ ઉપયોગી થઈ જશે થેન્ક યુ વિદ્યાર્થી Subscribe my YouTube channel and press the bell icon. Thank you all of you.